અંકલેશ્વર પાલિકા સંચાલિત ટાઉન હોલ ભાડે આપવા અથવા તો ઉપયોગ અંગે વિપક્ષના નેતાએ કરેલી અરજી સંદર્ભે વિવાદનો મધપીડો ચંચળાયો હતો. ત્યાં વિપક્ષના નેતાએ પણ આજે ખુલાસો કરીને વિવાદના મધપુડાને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત માં શારદા ભવન હોલના વગર ભાડે અને પરવાનગી ઉપયોગ થવા અંગેના આક્ષેપ સાથે નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને અરજી કરતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો, જેમાં અંકલેશ્વર ગણેશ સમિતિએ ગઈકાલે તેમના સામે ગંભીર આક્ષેપો કરી નારાજગી વ્યક્ત કરી હતી. જો કે આજે આ મામલે અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ ખુલાસો આપી વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત માં શારદા ભવન હોલનો વગર ભાડે અને પરવાનગી ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે પાલિકા વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણ દ્વારા 8 ઓગસ્ટના રોજ મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરવામાં આવી હતી, જેમાં આ હોલનો 15-20 વખત વગર ભાડે અને વગર પરવાનગી ઉપયોગ કરાઈ રહ્યો હોય જેની તાત્કાલિક તપાસ કરીને રકમ વસૂલ કરવા માટે માંગ કરી હતી, અને જો તે પ્રકારે કાર્યવાહી ન થાય તો વિપક્ષના સભ્યો પણ આ હોલનો વિના ભાડે ઉપયોગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જે પત્ર સોશિયલ મીડિયા ઉપર ફરતો થઈ જતા જ વિવાદ સર્જાયો હતો. ગઈકાલે અંકલેશ્વર ગણેશ સમિતિએ જલારામ બાપાના હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધીને તાજેતરમાં જ અંકલેશ્વર ગણેશ સમિતિની રચના અને ત્યારબાદ પ્રથમ મીટિંગ માટે હોલનો ઉપયોગ કરાયો હોય જે સંદર્ભમાં અરજી કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે આ મામલે નારાજગી વ્યક્ત કરી વિરોધ પક્ષના નેતા ખુલાસો કરે તેવી માંગ કરી હતી. ત્યારે આ પત્રકાર પરિષદ યોજાયા બાદ વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણના ધ્યાને આવતા તેમણે આ મામલે ખુલાસો કર્યો છે, અને તેમણે ધાર્મિક કાર્યક્રમ માટે આ હોલના ઉપયોગથી તેમને કોઈ આપત્તિ ન હોવાનું જણાવી અન્ય કાર્યક્રમો માટે પણ આ હોલનો ઉપયોગ થતો હોય જે સંદર્ભમાં ભૂતકાળમાં પણ અનેક વખત અરજીઓ કરી હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત તેમણે ખરાબ રીતે ચીતરવા માટે આ કાવતરાઓ કરાવાઈ રહ્યા હોવાનું તેમણે કહી સીધી અને આડકતરી રીતે કોઈક રાજકીય નેતા તરફ ઇશારો ઇન્દ્રિયો હોય તેવી ચર્ચા છે. જો કે હાલ તો તેમણે આ મામલે ખુલાસો કરતા જ વિવાદનો મધપૂડો હવે શાંત પડશે તેવું હાલ લાગી રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાની અંદર, અંકલેશ્વર નગરપાલિકા શહેર તરફ પણ સોશિયલ મીડિયાની અંદરમાં મારા વિરુદ્ધની અંદરમાં કઈ ક્લિપો ચાલે છે નામ વગરની, પણ આડકતરી રીતે મારા નામથી જ થાય એવું મને લાગી રહ્યું છે. જેથી અંકલેશ્વરની અંદરમાં મેં અંકલેશ્વર નગરપાલિકાને સંબોધીને એક અરજી આપી હતી કે અંકલેશ્વરનું માં શારદા ભવન ખોટી જગ્યા ખોટા રૂપિયાઓથી વપરાઈ રહેલું છે. લોકો જે ફાવે તેમ કોઈ પણ ચાવી લઈને ખોલીને કોઈ પણ જગ્યા બેસી જાય. દેવરી ધારે કે લગભગ આ એક વર્ષથી કૃત્યો ચાલે છે, તો અમે લગભગ 4-5 અરજીઓ આપી કે ભાઈ તમે આ કોઈ બી આ લોકોને ભાડા આપો, કોઈ સગા વાતને એને કોઈને બી આપણે પૈસા તો વસૂલો. નગરપાલિકાના રૂપિયાનું લાઇટ બિલ અને એની અંદર મેન્ટેનન્સ જે ખર્ચો થઈ રહેલો છે તે પણ નીકળતું નથી, અને અમારી રજૂઆત આજથી નથી વર્ષોથી છે, અને અમે લડીએ છીએ આ બાબતની અંદર. પણ કોઈ લોકોએ મારા વિરુદ્ધમાં કે ભાઈ અમે ગણેશજીનું એનું કંઈ ફંક્શન હતું તેના માટે મને તે બાબતમાં ખબર બી નથી કે શું હતું અને શું નથી. આ લોકોએ ધાર્મિક પ્રવૃત્તિને મારા પછાડી સંતાડીને મને ટાર્ગેટ કરવાની કોશિશ કરી. આગળ પણ બિરસા મુંડાજીનું હોલ બાબત પર મને ચિતરવાનો પ્રયત્ન કર્યો હતો, અને ફરીથી આ લોકોએ સક્રિય થઈ ને મારા ઉપરમાં આ આક્ષેપો કરી અને મને નુકસાન કર્યા. ખરેખર તો મારા વોર્ડની અંદરમાં હું 3-3 જગ્યા હું લોકોને ડોનેટ કરું છું અને ગણેશજીની પ્રતિમા કરાવું છું, તેનો જીવતો જાગતો મારી ભાગોળો પર જઈને પૂછી શકો છો કે ભાઈ જહાંગીર પઠાણ શું કામ કરે છે. એટલે આવા 42 પ્રયાસોથી ખોટી જગ્યાએ આવવા પ્રયત્ન ન કરો, અને ગામને ખોટી જગ્યા દોરવાનો પ્રયત્ન ન કરો. ને જો ખરેખર મારા વિરુદ્ધની અંદરમાં આવી રીતે સત્ય હશે ને કોઈ મને ચીતરવાની કોશિશ કરે તો હું સાયબર ક્રાઇમની અંદરમાં ગુનો દાખલ કરતા પણ ખચકાઈશ નહીં, કારણ કે હું 1,00,000 રૂપિયાનું ઇન્કમટેક્સ ભરું છું, અને મારા સાથે જો કોઈ સીધી ઘર્ષણ કરશે ખોટી રીતથી તો હું એમને છોડવાનો નથી. જય હિન્દ, જય ગરવી ગુજરાત. મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગણેશ સમિતિના જે મંડળ છે એમની ઉપર તમે સીધા, હું પહેલા તો જે ગણેશ મંડળના જે લોકો જે છે સંચાલન કરવા કે જે નવા આવ્યા છે તે પહેલા મારી અરજી વાંચો. મેં અરજીમાં ગણેશજીનો કોઈ જગ્યા ઉલ્લેખ કર્યો છે? અચ્છા, હું મેં કેટલા મહિના 4-5 મહિના પહેલાની વાત કરી છે, મારી અરજી બી વાંચી શકો છો તમે, ને મારી એના પહેલા બી અરજીઓ છે નગરપાલિકામાં કે ભાઈ એનો દુરુપયોગ થાય છે અને દુરુપયોગને બંધ કરો,
ને આ નગરપાલિકાને જે ઉપર બોજ પડી રહેલું છે, મા શારદા ભવન બહુ સારું સાંસ્કૃતિક હોલ છે, જે લોકો એનો ઉપયોગ કરે અને લોકોની અંદર જાગૃતતા લાવવા માટેનું આ હોલ બનાવેલું છે. નહીં કે ધાર્મિક પ્રવૃત્તિ તો એ કરે તો આપણને કામ વાંધો, પૈસા કોઈ બી મુસ્લિમો બી ધાર્મિક પ્રવૃત્તિ કરે કે કોઈ બી કંઈ કરે, પણ ભાઈ નગરપાલિકાના કામની અંદર પૈસા ભરો ને લપકારો જેને કરવું હોય.